નમસ્કાર મિત્રો આપણે અગાઉ કાર્ડ વિશે ચર્ચા કરી નાખી હવે એ મેં જે ચર્ચા કરી હતી એ માત્ર કાર્ડની રૂપરેખા હતી બીજા અર્થમાં કહું તો કાર્ડની પ્રસ્તાવના હતી ઇટ વોઝ મિયરલી An introduction of tense. But now today I am going to teach you about special tense and the name of the tense is the simple present tense. Aje mitro, Tamari Same Khas Kar aavyo chhu અને એ કાળનું નામ છે સાદો વર્તમાન કાળ અગાઉના મારા લેક્ચરમાં મેં તમને આ બધી વાત કરેલી હવે આજે હું સાદો કાળ લાવ્યો છું સાદો કાળ તો સાદો કાળ સાદો વર્તમાન કાળ પછી સાદો ભૂતકાળ સાદો ભવિષ્યકાળ એમ તમને શીખવામાં સુલભ બની રહે એટલા માટે હું સૌથી પ્રથમ સાદો કાળ લઈશ અને એમાં વન બાય વન ત્રણ મુખ્ય કાર્ડ લઈશ પેટા પ્રકાર કયો છે મિત્રો સાદો છે સાદો વર્તમાન હવે સાદો એટલે શું એની જે વ્યાખ્યા છે એનું નામ છે એના ઉપરથી જ આપણના મગજમાં એક આઈડિયા આવે કે આ બિચારો સાદો જ છે કોઈ વ્યક્તિ કપડાનો શોખીન હોય કોઈ વ્યક્તિ સ્ત્રી કે પુરુષ દર દાગીના પહેરવાના બહુ શોખીન હોય કોઈ વ્યક્તિ ફેશનેબલ હોય નવી નવી ફેશનો અપનાવતી અપનાવતા હોય તો એને આપણે સાદો કહેતા નથી પણ ગમે તેવી ફેશન આવે પણ એ વ્યક્તિ ઉપર સ્ત્રી પુરુષ ઉપર કંઈ પણ ફરક ના પડે ત્યારે આપણે શું કહીશું આપણે સિમ્પલ સિમ્પલ લિવિંગ હાઈ થિંકિંગ આવું પણ એ કહેવાય છે ઉચ્ચ વિચાર સાદું જીવન હવે ગ્રામરની ભાષામાં સિમ્પલ એટલે શું તો આ જે સાદો કાળ છે ને મિત્રો એને એટલા માટે સિમ્પલ કહેવામાં આવ્યો છે કે આની પાછળ જે સર્વનામ છે નામ છે વાક્યમાં એની પાછળ જે ક્રિયાપદ છે ને મિત્રો એ મૂળ રૂપ આવે છે એટલા માટે જ આને સિમ્પલ કહેવામાં આવ્યો છે જેમ કે મિત્રો આઈ ગો હું જાઉં છું વી ગો અમે જઈએ છીએ યુ ગો તું જાય છે યુ ગો તમે જાઓ છો સી ઇટ ગોઝ અને ધે ગો તો આ બધાની અંદર જવાનો મતલબ છે અને અહીંયા ક્રિયાપદમાં કોઈ વધારે ફેરફાર થતા નથી સિવાય કે થર્ડ પર્સન એમાં જ માત્ર એસ ક્રિયસ લાગે છે જ્યારે બીજા ક્રિયાપદો ને મિત્રો કાળ હોય ને તો એમાં આઈએનજી લાગે ટુબીના ક્રિયાપદો આવે હેવ હેઝના પ્રયોગ થાય ડૂડના પ્રયોગ થાય એવું અહીંયા કોઈ ક્રિયાપદમાં લેવામાં આવતું નથી એટલા માટે અહીંયા સાદો કાળ કહેવામાં આવ્યો છે હવે સાદો કાળ એના ઉપયોગ શું છે મિત્રો તો સૌથી પહેલાં આ કાળ દરરોજની ક્રિયા બતાવવા માટે વપરાય છે હવે દરરોજની ક્રિયા એટલે શું હું દરરોજ સ્કૂલમાં જાઉં છું મહેશ વહેલો ઉઠે છે જેમ્સ નિયમિતપણે ભણવા જાય છે સિદ્ધરાજ નિયમિતપણે સંગીત શીખે છે તો આ બધા વાક્યો છે એને સાદો વર્તમાનકાળ કહેવાય જે ક્રિયા વારંવાર બનતી હોય તો એને પણ સાદો વર્તમાન કહેવાય પછી સનાતન સત્ય હવે સનાતન સત્ય એટલે શું જે ક્રિયા ભૂતકાળમાં પણ થતી હતી આજે પણ થાય છે અને ભવિષ્યમાં પણ થવાની છે એની ક્રિયામાં કોઈ ફેરફાર થતો નથી એને સનાતન સત્ય કહેવાય આપણે પણ સનાતન ધર્મ કી જય જે ધર્મ હતો છે અને રહેવાનું જ છે એને સનાતન ધર્મ કહેવાય જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે ભૂતકાળમાં પણ ઉગતો હતો ગઈકાલે ઉગ્યો તો આજે ઉગ્યો છે આજે આજે ઉગ્યો હતો ને કાલે પણ ઉગશે તો આને શું કહેવાય મિત્રો સનાતન સત્ય કહેવાય એટલે કે જે ક્રિયા હમણાં પણ ચાલુ નથી તો એને પણ સાદો વર્તમાકાળ વપરાય છે પછી સનાતન સત્યનો ભાવ બતાવવો હોય તો એમાં પણ આકાળ વપરાય છે જેમ કે સ્ટાર્સ સાઇન ઇન ધ સ્કાય એક નાઇટ રાત્રે આકાશમાં તારા ટમચમે છે સાચી વાત છે પૃથ્વી ગોળ છે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે ધી અર્થ મોવ્સ રાઉન્ડ ધ સન તો એ પણ સનાતન સત્ય છે પછી કોઈ રોજિંદી ક્રિયા હોય કેવ હોય તો એ માટે પણ સાદો વર્તમાનકાળ વપરાય છે પછી ક્યારેક ક્યારેક કોઈ ક્રિયા થતી હોય તો એના માટે પણ ક્રિયા વપરાય છે જેમ કે એકલિપ્સ ડસ નોટ ઓકર એવરી ઇયર એકલિપ્સ એટલે કે ગ્રહણ ગ્રહણ દર વર્ષે થતો નથી એ પણ વપરાય છે પછી કોઈક વાર થતી ક્રિયા હોય પછી આથી વિશેષ ઉપયોગ કે ચાલુ રમતનું રેડિયો દ્વારા પ્રસારણ હોય જેને આપણે લાઈવ કહીએ છીએ તો એમાં જે કોમેન્ટરી આપનારા કોમેન્ટેટર હોય છે એ પણ સાદા વર્તમાનકાળનો જ ઉપયોગ કરે છે હિયર કમ્સ કપિલ દેવ હિરન્સ હી બોલ્સ હી સ્પેક્સ હી રન્સ આ વાક્ય બોલતા હોઈએ છીએ આપણે પણ વાસ્તવમાં દોડતું ક્રિયા બતાવે છે ચાલુ વર્તમાનકાળ આવવો જોઈએ પણ જ્યારે કોમેન્ટ આપવાની હોય ત્યારે પણ સાદો વર્તમાનકાળ વપરાય છે પછી નાટ્યાત્મક રીતે કોઈ ભૂતકાળ હોય કે જેમ કે કોઈ નાટક હોય અંગ્રેજીમાં કે ગુજરાતીમાં એમાં જે કંશ બતાવ્યા હોય અને કૌશમાં હોય ને કે કૌશમાં શિવજ તલવાહાર ખેંચે છે આ તો બહુ જબરદસ્ત જોક્સ પ્રચલિત છે એનું એક્શન કરવાનું હોય એને બોલવાનું નથી હોતું પણ લખવાનું શું હોય છે મિત્રો મિત્રો તો એ પ્રમાણે લખવાનું હોય છે શિવાજી ડ્રોઝ ઇઝ સોડ એન્ડ કિલ્સ અફઝલ ખાન શિવાજી તલવાર બહાર કાઢે છે અને અફઝલ ખાનને કિલ્સ મારી નાખે છે ખતમ કરી નાખે છે તો આ ક્રિયા ભૂતકાળની છે થઈ ગઈ ક્રિયા અફઝલ ખાને ખતમ કરી નાખ્યો છતાં પણ આ કૌશમાં જે ક્રિયા બતાવવામાં આવે છે તો એની અંદર સાદો વર્તમાનકાળ બતાવવામાં આવે છે પછી ભવિષ્યમાં કોઈ વાત હોય તો એમાં પણ સાદો વર્તમાનકાળ વપરાય છે ધ ન્યૂ ગવર્નર અરાઈવ્સ નેક્સ્ટ મંથ નવા રાજ્યપાલ આવતા મહિને આવવાના છે તો એમ કહી શકીએ આપણે કે ધ ન્યૂ ગવર્નર વિલકમ નેક્સ્ટ મંથ છતાં પણ અહીંયા આપણે સાદો વર્તમાન કાળ કહી શકીએ છીએ મિત્રો તો આ રીતે આના ઉપયોગો છે મિત્રો હવે આ જે સાદા વાક્યો છે એને આપણે જો નકાર બનાવવું હોય તો શું કરવું પડે મિત્રો યાદ રાખજો નકાર બનાવવા માટે આપણે ડસનો પ્રયોગ કરવો પડશે આ ધ્યાન રાખજો મિત્રો આ વાક્ય વિધાન વાક્ય છે પણ નકાર બનાવવું હોય પ્રશ્નાર્થ બનાવવું હોય જેમ કે પ્રશ્ન બનાવવો હોય તો ડુડસનો પ્રયોગ કરવો પડશે જેમ કે આઈ ગો હું જઈશ Então, do I go? Isso tem. We go hoy? You go hoy? Então, agora daí dentro, aparelhos curtos, aparelhos. Do I go? Do we go? Aí, do you?

અહીંયા બહુ જ ભૂલો થાય છે અરે ખાતા પરીક્ષા આપતા હોય ને એમને પણ ભૂલો થતી હોય છે ધ્યાન નથી રાખતા એટલે પણ આ ડચ છે ને મિત્રો એટલે અહીંયાથી જે આ ગોજ છે ને ગોજ નહીં રાખવાનું ફક્ત ગો રાખવાનું ડઝ હી ગો ડઝ સી ગો ડઝ ઇટ ગો હવે ડુ ધે અંગ્રેજીમાં જ્યારે સ્પોકન બોલ્યું હોય તો ગાઉ કહી શકીએ ડુ આઈ ગૌ ડુ વી ગૌ ડુ યુ ગૌ ડુ યુ ડઝ હી ગૌ ડઝ સી ગૌ ડિટ ગૌ ડુ ધે ગૌ હવે આ પ્રશ્ન છે એનો જવાબ હા કે નામો આવી શકે એટલે આને શું કહેવાય મિત્રો ઇન્વર્જન ગો હું જાઉં હા અથવા ના ડુ વી ગો અમે જઈએ ડુ યુ ગો તું જઈશ તું જાય છે ડુ યુ ગો તમે જાઓ છો હી ગો તે જાય છે આ રીતે મતરું ડુ ધે ગો તેઓ જાય છે આવો ભાવ બતાવવા માટે ડુનો પ્રયોગ થાય છે પછી નકાર બનાવવું હોય તો શું કરવું પડશે પાછું એમાં આપણે થોડું ધ્યાન રાખજો મિત્રો હવે નકાર કરવું હોય તો કઈ રીતે કરશું આપણે આઈ डॉच गो हूँ जो नहीं जता गो तू जो यू डोट गो ते जता ही सी इट डो जती जत नहीं दे गो मित्रों डू नॉट आोर्ट फॉर्म बनाए ये आ प्रमाण डॉंट करने डू नॉट नॉर्ट फॉर्म है डू जस्ट नॉर्ट फॉर्म बनाए तो मित्रों आ प्रमाण આમાં કોઈ ભૂલ પડવી જોઈએ નહીં મિત્રો તો અહીંયા આપણે વિધાન વાક્યો ઉલટ પ્રશ્નો એના નકાર પ્રશ્નો મીન્સ કે નકાર વાક્યો આ બધું આપણે જોયું હવે મિત્રો આની અંદર જે શબ્દો છે એ કાર સૂચક શબ્દો છે કે જેનાથી આપણે કારને ઓળખી શકીએ તો એના માટે છે ઓલવેજ ઓલવેજ એટલે મિત્રો દર રોજ પછી ઓફન ઓફન મિત્રો એટલે વારંવાર પછી સમટાઇમ્સ સમટાઇમ્સ મિત્રો ક્યારેક કોઈકવાર આવા શબ્દો જે હોય છે એવા શબ્દોને સાદા વર્તમાન કાળમાં વાપરી શકાય મિત્રો એટલે આને કીવર્ડ્સ કહેવાય તો દરેક કાળની અંદર આવા કીવર્ડ્સ આવશે અને આ રીતે આપણે ક્રિયાપદના આધારે કાળને નક્કી કરીએ છીએ મિત્રો અહીંયા આપણે જે સાદો વર્તમાન કાળ છે એને આપણે એકદમ શોર્ટમાં સંક્ષપિતમાં ખૂબ જ પ્રયત્ન આપવાનો સમજ આપવાનો મેં પ્રયત્ન કર્યો છે મતલબ કે ગાગરમાં સાગર ભરવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો અને મને વિશ્વાસ છે કે તમને આ જે ટેન્સની જે માહિતી છે તમને ખૂબ ગમી હશે અને ગમશે જ મિત્રો અને ગમી છે ત્યારે તો આટી ચેનલ ગ્રો કરી રહી છે મિત્રો આ તમારો એક સહકાર છે અને એ સહકારને હું નતમસ્તક વધાવું છું મિત્રો અને હવે પછી આપણે સાદા ભૂતકાળની ચર્ચા કરીશું જે ટૂંક સમયમાં તમારી સમક્ષ આવીશ ખૂબ ખૂબ આભાર મિત્રો ધન્યવાદ